ખૂબ આગળ લઈ ગયા છે અને લાખોમાં વ્યૂ થયા છે તેથી તમારો ખૂબ ખૂબ આભાર આજે આપણે એક નવી રેસીપી સાથે સ્ટાર્ટ કરીશું દૂધ પૌવાની રેસીપી દૂધ પૌવાની ખીર શરદ પૂનમ પર ખાસ બનાવવામાં આવે છે અને ચાંદની રાતમાં તેની ચાંદનીની રોશની તેના પર પાડવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક ચમચી જેટલું ઘી એક કઢાઈમાં એડ કરીશું અને તેમાં થોડા ડ્રાયફ્રૂટને ધીમી આંચ પર જ રોસ્ટ કરી લેવા થોડાક કાજુ બે ત્રણ ચમચી જેટલા થોડી બદામ અને થોડી પિસ્તાની કતરણ આપણે એડ કરીશું અહીંયા મોટી મોટા પીસમાં આપણે કતરણ એડ કરી છે અને ધીમી આંચ ઉપર જ તેને રોસ્ટ કરીશું ઘીમાં આ રીતે ડ્રાયફ્રૂટને સાતળવાથી તેનો ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ આવે છે તો ધીમી આંચ ઉપર તેને શેકીને થોડોક કલર ચેન્જ થાય એટલે તેને બહાર કાઢી લઈશું ખીણને વધારે ટેસ્ટી અને ઘાટી કેવી રીતે બનાવવી ઇન્સ્ટન્ટ તે પણ આજે આપણે જોઈશું અહીંયા આપણે દૂધને વધારે ઉકળવાની પણ જરૂર નથી તો આ ટ્રેક જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો અહીંયા સાતસો પચાસ એમએલ જેટલું આપણે દૂધ લીધું છે અને દૂધને ગરમ કરવા મૂક્યું છે દૂધમાં એક ઉભરો આવે ત્યારબાદ તેને બે મિનિટ માટે ઉકળવા દઈશું દૂધ ઉકળી જાય એટલે તેમાં બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું તો સાતસો પચાસ એમએલ છે એટલે મેં અહીંયા બસ્સો ગ્રામ ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમે ખડી સાકરનો ઉપયોગ કરી શકો છો ખાંડ કરતાં ખડી સાકર વધારે હેલ્ધી હોય છે તેથી મેં અહીંયા ખડી સાકરનો ઉપયોગ કર્યો છે અને બસ તેને બે મિનિટ માટે ઉકળવા દઈશું જ્યાં સુધી બધી જ ખડી સાકર મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી ત્યારબાદ અહીંયા દોઢસો ગ્રામ જેટલા બટાકા પૌવાના જે પૌવા આવે છે ને એ પૌવા લીધા છે અને તેને બે વાર આપણે પાણીથી ધોઈ કાઢીશું ધોયા બાદ એક છલનીમાં એટલે કે કાણાવાળા ટોપામાં તેને કાઢી લઈશું અને જે પણ આ ગંદુ પાણી દેખાય છે એ બધું જ બહાર કાઢી લઈશું તો આ રીતે પૌવાને પલાળી લેવા પૌવાને આ રીતે પલાળવાથી તે દૂધમાં સારી રીતે ભળી જાય છે જો આ ખીર બનાવવા માટે તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો ગોળને એકદમ છેલ્લા એડ કરવો અને તેની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો તો પલાળેલા પૌવાને આપણે દૂધમાં એડ કરી દીધા છે હવે એને એક બે મિનિટ માટે ઉકળવા દઈશું જેથી પૌવા સારી રીતે દૂધમાં ભળી જાય અને જ્યારે પણ આપણે પૌવા મોઢામાં એડ કરીએ ને ત્યારે તેમાં દૂધ પણ છૂટવા લાગશે જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે હવે થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું જેમ કે કાજુ બદામ પિસ્તા જે આપણે થોડા ઘીમાં રોસ્ટ કરીને રાખ્યા છે અહીંયા ખીરને ગાઢી પણ કરવામાં આવે છે જો તમને ગાઢી ખીર વધારે પસંદ હોય મલાઈવાળી તો તેમાં બે ચમચી જેટલી મલાઈ પણ ફ્રેશ મલાઈ ઘરની બનાવેલી એડ કરી શકો છો મને અહીંયા મલાઈ એડ કરવી પસંદ નથી તેથી હું મલાઈ એડ નથી કરતી ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું તેથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને સુગંધ પણ સારી આવશે અને તમે પૌવાને આ રીતે ચેક કરી શકો છો દબાવવાથી તે સારી રીતે મેલ્ટ થઈ જાય છે એનો મતલબ કે પૌવા સારી રીતે ચડી ગયા છે પૌવા અહીંયા એકદમ સોફ્ટ હોવા જોઈએ તેથી ખીરમાં પૌવા સારી રીતે ભળી જાય તે માટે આપણે તેને પહેલાં જ એડ કરી દીધા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ખીર તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો જોયું ને દૂધ પૌવાની ખીર બનાવવું કેટલું સરળ છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો સિઝન પ્રમાણે અને ફેસ્ટિવલ પ્રમાણે આપણે અલગ અલગ રેસીપી દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોઈ શકીએ છીએ અને દર અગિયારસ ઉપર આપણે ફરાળી વાનગીની રેસીપી પણ જોઈ શકીએ છીએ તેથી દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ડુંગળી લસણ વગરની પણ અલગ અલગ રેસીપી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો તો આ જ રીતે નવા નવા વિડીયો જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચનઅપ ચેનલ પર બની રહેજો દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ચાલો ત્યારે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ